સુરતમાં EFIR અંગે લોકોના જાગૃતતા લાવે તે માટે સિરિલાઈટ ખાતે આવેલા ક્રિશન ભવનમાં સુરત પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ વિવિધ મુદ્દે નિવેદન કર્યું હતું. ગુજરાતમાં શરૂ કરાયેલા EFIR ના જાગૃત માળા સુરત પોલીસ દ્વારા સિરિલાઈટ ખાતે આવેલા ક્રિશન ભવનમાં જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી જોડાયા હતા અને નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સ્થળ પરથી મેં ચૂંટણીના પહેલી મીટીંગ કરી હતી. 26 વર્ષની ઉંમરે 2022ની ચૂંટણીમાં મને ટિકિટ મળી ત્યારે લોકો કહેતા હતા કે ભાજપની એક સીટ જાય છે. અહીંના લોકોએ કહ્યું કે આ દીકરાની જવાબદારી લીધી હતી. તમારા લોકોને કારણે કેટલાય ડિપોઝિટ ગુલ થઈ સિરિલાઈટ ગલીઓમાં કામ કરતા વિધાનસભા જવાનો મોકો મને આપ્યો એટલે આ લોકો હક મારા પર છે. 10 વર્ષ પૂરા થવા આવ્યા છે પણ એકબીજાનો વિશ્વાસ તૂટ્યો નથી. કોરોનાના સમયે ભૂલાયો નથી. અહીં બેસેલા અનેક લોકોની જન્મભૂમિ સુરત નહીં હોય પણ કર્મભૂમિ સુરત છે. આ સુરતની ધરતીએ દેશના લાખો યુવાનોને નોકરી આપવાનું કામ કર્યું છે. કોરોના સમયમાં દેશભરમાં લોકો સુરતને બદનામ કરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તમે જ જે લોકો બહારથી આવ્યા હતા તેને ભોજન આપ્યું હતું અને જે દેશના લોકો સુરતને સલામી આપે છે. સુરત સૌથી મોટું દિલવાળું શહેર છે. મહાન મોબાઈલ ચોરીની ઘટના બને તે માટે શહેરના લોકો સતર્ક રહે. EFIR આવનાર સમયમાં મોટું ટ્રાન્સપોર્ટન્ટ છે. કોઈના મોબાઈલ ચોરી થાય તો તેને આખો દિવસ પોલીસ સ્ટેશને દોડવું પડતું. હવે આ EFIRની વાત ચાલતી હતી ત્યારે લોકો કહેતા હતા કે મોબાઈલ ફોન ખોવાય હશે તો પણ લોકો મોટી હેડલાઇન બનાવશે. જે લોકોએ મોબાઈલ ચોરીની ફરિયાદ કરી છે તેનો મોબાઈલ શોધીને પોલીસ પરત ફરિયાદ કર્યો છે. લોકો વાત કરતા હોય છે, મોબાઈલ ચોરીની ફરિયાદ થતી નથી અને મોબાઈલ મળતો નથી, પણ રિયલ આંકડા જોવા જોઈએ તો ડાંગમાં વાહન ચોરી થાય છે. ત્યાં કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન હોય છે પણ હબ એ લોકોને ફરિયાદ પણ નોંધાય અને વાહન પણ મળી જાય છે. તો સુરત શહેરમાં બળાત્કાર અને લૂંટ જેવા કેસમાં 100% ડિટેક્શન થયું, 24% ક્રાઇમમાં ઘટાડો આવ્યો છે. સુરત દેશની નવી દિશા આપી છે. બાળકી પરના દુષ્કર્મ અને ગંભીર ગુનામાં એકથી અનેક કેસમાં ગંભીર સજા આપવામાં પોલીસ સફળ રહી છે. દરરોજ અનેક સમાજ ઉપયોગી કામ પોલીસ કરે છે પણ સમાજમાં નેગેટિવ વાતો સાંભળવાનો એક સ્વભાવ બન્યો છે અને ટ્રાફિકનો પ્રશ્ન પણ પોલીસે આ વિસ્તારમાં કામગીરી કરી છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારી અને તમામ એસોસિએશનને લોકો અને મળ્યા અને ગૃહમંત્રી બન્યા બાદ તેમણે પણ મને કહ્યું કે ટેક્સટાઇલમાં છેતરપિંડી થાય છે પણ ફરિયાદ થતી નથી. આ વાત હવે નિરાકરણ તરફ જઈ રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ ગુજરાત અને ગુજરાત સાથે જોડાયેલા વિષયમાં રાજનીતિ શરૂ થાય છે. ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે હલ્લાબોલ બોલાવ્યો અને 5,000 કરોડનું ડ્રગ્સ એક વર્ષમાં ગુજરાત પોલીસે પકડ્યું. આ દેશના એક કહેવાતા યુવા નેતાએ કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે. હું કહેવા માંગુ છું કે ડ્રગ્સ પકડાય છે કે પકડવું તેનો ભેદ સમજાવો, પણ દેશ ચલાવવાના સપના છે તેને નથી સમજાતું. આ ડ્રગ્સ પકડવા માટે ભારત પાકિસ્તાની બોર્ડર પર ગુજરાત ATS દ્વારા અનેક ઓપરેશન કરાય છે. ગોળી ખાવા તૈયાર ગુજરાતના પોલીસ પંજાબ મહારાષ્ટ્ર જતું અટકાવ્યું. ડ્રગ્સ જોડે રાજનીતિ કરતો વ્યક્તિ આ દેશનો દુશ્મન છે. આ પ્રકારની હલકી રાજનીતિ દેશની એકતા તોડી રહી છે. બધું પતી ગયું ત્યારે ગુજરાતના ગરબા પકડી લીધા, જેને રાજ્ય ચલાવવાના સપના જોવા છે. તેમને ટેક્સ ખબર નથી. શ્રદ્ધા સાંસ્કૃતિક અને મોંઘા આયોજકમાં ફરક હોય છે. શ્રદ્ધા અને સંસ્કૃતિ બંને મહત્વનો વિષય છે. આ બંને વિષયને જોડીને મોટા પ્રોફેશનલ આયોજન થતા હોય છે. આવા કાર્યક્રમમાં ટિકિટ 500 કરતા વધુ હોય તો GST લાગુ થયું. તે પહેલા જ 15% ટેક્સ હતો. આજે દેશમાં એક સરખો ટેક્સ છે. શ્રદ્ધા અને રાજનીતિ કરવી તેનો જવાબ ગુજરાતના લોકો આવનારા ભવિષ્યમાં આપશે. તો લવ જેહાદ અંગે કહ્યું હતું કે નામ બદલીએ, કોઈ પણ ભોળી દીકરીઓને ફસાવો તેને પ્રેમ ન કહેવાય. પ્રેમ શબ્દને કોઈ પણ બદનામ કરશે તો તેને છોડશે નહીં. પ્રેમ કરવાનો હક તમામને છે. કોઈ મુસ્તફા મહેશ બનીને કે મહેશ મુસ્તફા બનીને પ્રેમ કરે તો તે સમાજની વૈવસ્થા બગડવાનો પ્રયાસ છે અને આ વિષય પર કોઈ પણ ફરિયાદ અમને મળશે તો એ બાબતે કડક પગલાં ભરવામાં આવશે તેવી બાંહેધરી હું સૌને આપું છું. સુરત પોલીસ દ્વારા EFIRના જાગૃત માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિતનો જોડાયા હતા. શહેરીજનોએ જાગૃતિ માટે પોસ્ટર પણ સ્ટેજ પર લગાવ્યા હતા. કાલે એક બાળકીને જે રીતે સાબરકાંઠામાં એના માતા પિતા મૂકી ગયેલા હતા, 108ની ટીમ દ્વારા એ બાળકની તાત્કાલિક સારવાર થાય તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલું. પોલીસ દ્વારા
તાત્કાલિક ટીમો બનાવીને એના માતા પિતાને શોધવામાં પોલીસે સફળતા મેળવી છે અને પકડી લેવામાં આવ્યા છે. કાલે ભરૂચ જિલ્લામાં જે પ્રકારે એક બેંકમાં લૂંટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા, ભરૂચ જિલ્લા પોલીસને હું અભિનંદન આપવા માંગુ છું કે આખી ટીમે જે પ્રકારે બહાદુરીથી એ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો, એક લૂંટારાને સ્થળ પરથી જ પકડવામાં આવ્યા અને આખી જિલ્લા પોલીસને ભાગી છૂટેલા લૂંટારાઓને પકડવા માટે જે પ્રકારે આખી ગોઠવણ કરવામાં આવી અને રાત્રે 3 વાગે તમામ લૂંટારાઓને પકડી લેવામાં આવ્યા છે, આખી ટીમને જે પ્રકારે એમણે મહેનત કરી છે એ બદલ એમને અભિનંદન આપું છું.